જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. હું 29 વર્ષની છોકરીનો આજનો જે અનુભવ કર્યો તે હું પ્રસ્તુત કરી રહ્યો છું. અને આવો કોઈ બીજાને હાથ હોય તો એ છોકરીને અનુભવ કરી શકે એના માટે થઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો. જેટલા મારા સબસ્ક્રાઈબર છે બધાને હૃદયથી આભાર માનું છું. અને 29 વર્ષની છોકરી છે એનો જે અનુભવ કર્યો હું પ્રસ્તુત કરી રહ્યો છું. આ એક ચોરસ ફાર્મ છે. આ એક ચોરસ ફાર્મ છે. આ મહેનત વધારે કરશે, સારામાં સારી શારીરિક મહેનત સારામાં સારી કરશે, કેમકે આંગળા એના મોટા છે. આ એનાલિસિસ બહુ જોરદાર કરશે. આ કોઈ પણ વસ્તુ હોય ને એનું એનાલિસિસ આનામાં જોરદાર હશે. કોઈ પણ એને પ્રોડક્ટ દો તો એ પ્રોડક્ટની પાયાથી માંડીને ઉપર સુધી કેટલી વેલ્યુની હશે, કેટલા ટકાવારી હશે, ક્યાં આગળ સેલ કરવાની છે, કઈ રીતે એનું માર્કેટિંગ સેલ થશે, કઈ રીતે એનું કોઈને સમજાવી શકશે, એની ટોટલી જાણકારી લીધા પછી જ એ કામ આગળ કરી શકે એ રીતનો આ હાથ છે. જોરદાર હાથ છે. કોઈ પણ પ્રોડક્ટને સારામાં સારું માર્કેટિંગ કરી શકે ને એવો આ હાથ છે. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે. પણ ગુરુની આંગળી શનિ તરફ વળી રહી છે, એ સારામાં સારું છે, એક ધાર્મિક પ્રવૃત્તિની થાય. પણ આ શનિની આંગળીનો ઝુકાવ સૂર્યની આંગળી તરફ છે, એટલે આ હિંમતી સ્વભાવ સારો સારો અને એના કામમાં વિસ્તાર સારામાં સારો કરશે. કેમ કે શનિ અને ગુરુ બંનેનું ઢળાણ આવે છે સૂર્ય ઉપર, એટલે સૂર્ય સારામાં સારો છે, કેમ કે ગુરુ કરતાં મોટો છે સૂર્ય, એટલે હિંમત છે. અને 1 લાખ રૂપિયાની હિંમત કહો તો કરી શકે. અને આના કામમાં વિસ્તાર સારામાં સારો થવાનો, પણ મહેનત બહુ કરવી પડશે. મહેનત કર્યા પછી વિસ્તાર સારામાં સારો થશે. આ બુધની આંગળી છે જે અલગ ચાલી રહી છે. આ બુધની આંગળી અલગ ચાલી છે એનું કારણ શું છે કે આની વિચારધારા અલગ હશે. આ કોઈ પણ વ્યક્તિને સમજાવવા જશે ને તો અમે મારો વિચાર કરશે કે આની પાસે એવી સમજણ શક્તિ શું છે કે આ જ વસ્તુને મેં આ રીતે સમજાય, પણ આને એ જ વસ્તુને આખી ફેરવીને સમજાય, પણ મેં સમજાય એના કરતાં આને જે સમજાય ને એ જોરદાર સમજાય. એવું તો આની પાસે શું ટેલેન્ટ છે કે મારા કરતાં પણ સારું સમજાવી શકે છે. એવું જોરદાર ટેલેન્ટ છે, હટીને ટેલેન્ટ છે. આ એની નિશાની છે, સારામાં સારી છે. અને આ સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચતી નથી. આને નખ વધારવો પડે એટલે બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇલનો રખ રખાવ આ બધામાં સારું રહે એના માટે. આ ઈચ્છાશક્તિ છે અને આ લોજિક છે. આ બંને વસ્તુ સારામાં સારી છે. ઈચ્છાશક્તિ સારામાં સારી છે, લોજિક એ સારું છે, કે એનું માસલ સારું છે. એટલે જે પણ ઈચ્છા કરે છે લોજિક તરીકે કેવી રીતે સમજાવવું એ સમજાઈ શકે એનું ટેલેન્ટ છે. સારામાં સારી વસ્તુ છે. આ જીવનરેખા છે. આ જીવનરેખા અહીંયાથી અહીંયા સુધી જઈ રહી છે અને અહીંયાથી આમ જઈ રહી છે. અને આ બીજી જીવનરેખામાંથી એક રેખા નીકળી અને એ આમ જઈ રહી છે. જીવનરેખા સારામાં સારી છે. ડબલ જીવનરેખા થાય છે. આ જીવન આ છે ને બીજાના માટે પણ જીવશે. એક ઓર વ્યક્તિનું એટલે કહેવાનું માટે ડબલ જીવન જીવશે. અને અહીંયા આગળ પોઝિટિવ બદલાવ પણ થશે. એને કાં રાજ્ય છોડશે, દેશ છોડશે, કાં ઘર બદલશે. આની ઉંમર 60 વર્ષની આવશે ત્યારે એક પોઝિટિવ બદલાવ થશે. સારામાં સારો મોટો પોઝિટિવ બદલાવ થશે. આ જીવનરેખા સારામાં સારી છે. પણ આ જીવનરેખામાં ડબલ જીવન એટલે દોહરું જીવન, એટલે બીજાનું જીવન પણ આ જીવશે, એટલે બીજાને હેલ્પ કરશે. કોઈ લોકોની જે કોઈ પણ પરેશાની હશે ને એ દૂર કરવાનું કામ કરશે. આ દોહરું જીવનનું કારણ છે કે ડબલ જીવનરેખા છે. આ બીજાને હેલ્પ કરવાની કામ જો વધારે કરશે, બીજાનું પણ ઘર એમ કહેવાય ને કે ખર્ચો કાઢી શકે એનું કહેવાય દોહરું જીવનરેખા. એટલે બીજાનો સપોર્ટ કરશે, સારામાં સારો કરશે એની છે રેખા. બીજું અહીંયા આગળ તલ છે. અને આ જીવનરેખામાં છે અને આ તલ છે. છવ્વીસ વર્ષે. 26 વર્ષે કાં એનો એક એક્સિડન્ટ થયો હશે, કાં શરીરમાં નુકસાની થઈ. કેમ કે જીવનરેખા ઉપર તલ છે, જીવનરેખા ઉપર તલ ના હોવો જોઈએ.
આ તલ હોય જીવનરેખા ઉપર તો શરીરમાં કોઈ પણ કંઈક એમ કહેવાનું મતલબ કે એક્સિડન્ટ થાય કે બીમારી થાય કે એવું કંઈ પણ વસ્તુ થાય શરીર સુખમાં કમી લાવે છે, કેમ કે જીવનરેખા ઉપર તલ છે એ શરીર સુખમાં કમી લાવે. આ મંગળની રેખા છે, આ સારામાં સારી મંગળની રેખા છે, આ સારામાં સારી, આ એક સપોર્ટ રેખા કહેવાય જીવનમાં. જ્યારે આનું કંઈ પણ થશે ત્યારે આ એક સપોર્ટ પણ કરશે એને. મંગળ રેખા એક સપોર્ટ રેખા છે, એક્સિડન્ટ થાય કે આ થાય તેમાં એક મિનિટ પહેલાં તમને સચેત કરે, આ એની સપોર્ટ રેખા છે. સારામાં સારી આ એક લાકડાનો બિઝનેસ કરાવે, કપડાનો બિઝનેસ કરાવે, સાથે સાથે તમને સપોર્ટ અને એક્સ્ટ્રા ધન રેખા પણ છે, સારામાં સારી છે, અને જમીનથી પણ ધન અપાવે. બીજું આ પ્રોગ્રેસ રેખા પણ છે અને જીવનમાં હારામાં હારા પ્રોગ્રેસ મળે એવું છે, જબરજસ્ત પ્રોગ્રેસ. ને બીજું આ શુક્રનો પર્વત છે, આ શુક્રના પર્વત ઉપર આ બધી આડી આડી રેખાઓ બહુ જ છે. આ શું છે, ચિંતા વધારે રહે છે, ચિંતા બહુ કરાવે, બહુ જ ચિંતાતુર માણસ રહે, બહુ જ ચિંતા કરાવે, વગર ફોગટની ચિંતા કરાવે. ચિંતા એટલે આમે આખો દિવસ એમ માનસિકમાં કેમ રહે એ રીતની ચિંતા કરાવે, ચિંતાતુર કહેવાય એટલી બધી રેખા છે. અને આ લેક્ઝરી રેખા છે, એક બે અને ત્રણ, આ ત્રણ લેક્ઝરી રેખા છે. એસીમાં રહેવાનું, એસીમાં ફરવાનું, ભૌતિક સુખ સારામાં સારું મળે એની નિશાની છે. બીજું અહીંયા આગળ આ લીલાશ થઈ રહી છે, આ લીલાશ, આ પેટની કંઈક ખરાબી હોઈ શકે છે શરીરમાં. આના માટે થઈને ડૉક્ટરની પાસે ટેસ્ટ કરાવી લેવાનું, શરીરનો ચેકઅપ કરાવી લેવાનું, ગેસેજ લીલાશ છે. આ એક શરીરની કંઈક ખરાબી કહેવાય છે, એનો ઈલાજ કરાવવાનો રહેશે. બીજું આ અંદરૂણી મંગળ છે, આ અંદરૂણી મંગળમાં પણ આ બધી રેખાઓ છે. આ જે બધી રેખાઓ છે ને ચિંતાતુર રેખાઓ છે, આ ચિંતા બહુ કરાવે છે. શુક્રમાં એ ચિંતા કરાવે છે, મંગળમાં એ ચિંતા કરાવે છે. આનાથી માનસિક પ્રોબ્લેમ બહુ થાય, ડર બહુ લાગે, ઊંઘમાંય ડરી જાઓ, ડર બહુ લાગે. આમ રાતે પણ આમ લાગે ઊંઘમાં કંઈક થઈ ગયું, પણ કશું હોય નહીં, પણ ડર લાગવાનું રહે. આના માટે ઓમ મંત્રની સાધના કરવાની રહે, મેડિટેશન, જેનાથી આ બધા જે અવરોધો દૂર થશે. અને હનુમાન ચાલીસા કરવાની, સારામાં સારી હનુમાન ચાલીસા કરવાની. આ ગુરુનો પર્વત છે, આ ગુરુનો પર્વત સારામાં સારો છે. ગુરુ એટલે ધનનો કારક, વાણીનો કારક, લીડરશીપ ક્વોલિટીનો કારક, અને સારામાં સારું જ્ઞાન દે, સારામાં સારું. આ સારામાં સારી રેખા છે, ગુરુ પર્વત ઉપર સારામાં સારું છે, જો ગુરુ પર્વત ઉપર આ પ્રોગ્રેસ રેખા હોય છે. આ સારામાં સારી છે, આ વાણી સારામાં સારો, ધંધો સારામાં સારો, કોઈને કન્વિન્સ કરવા તો કન્વિન્સ કરે, લીડરશીપ ક્વોલિટી સારામાં સારી, અને અમારા વ્યક્તિ ઉપર પ્રભાવ પડે. અને આને ખાવાનું બહુ ભાવે, ખાવાનું બનાવવાની ઈચ્છા બહુ થાય, કેમ કે ગુરુ પાવરફુલ છે. અને આ એક ખાવાનું એવું બનાવે લજ્જેદાર કે સામેવાળા વ્યક્તિને બહુ જ ભાવે. રસોઈની રાણી કેમ કહેવાય એના જેવું કામ છે, સારામાં સારું. ગુરુ સારામાં સારો છે, પાવરફુલ ગુરુ છે. આ શનિનો પર્વત, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, અને એની ઉપર આ રાહુમાંથી આવી રહી છે ધન રેખા, સારામાં સારી. રાહુ ક્ષેત્રમાંથી અચાનક ધન લાભ કરે, સારામાં સારી રેખા છે. શનિ ઉપર રાહુમાંથી આવી રહી છે, સારામાં સારી, અચાનક ધન લાભ કરે. શનિનો પર્વત સારામાં સારો છે. આ સૂર્યનો પર્વત, એમાં સૂર્ય ઉપર આ રેખા છે, આ સારામાં સારી રેખા છે. આ એક સપોર્ટ રેખા છે, બહુ સારામાં સારી છે, પુત્રથી સપોર્ટ થાય, સારામાં સારો, સારામાં સારો સૂર્ય, એ સારામાં સારો, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો, સારામાં સારો સૂર્ય છે. આ બુધ છે, બુધનો પર્વત સારામાં સારો, બુધના પર્વત ઉપર આ હિલિંગ રેખાઓ છે. આ સારામાં સારી રેખા છે, આ છે ને કન્વિન્સમેન્ટ પાવર સારામાં સારો આપે. સામેવાળા વ્યક્તિ ઉપર આપણો કેવો પ્રભાવ પડે એનું સારામાં સારું નોલેજ આની પાસે હોય, પાંચ છ ભાષાની જાણકાર હોય. સામેવાળા વ્યક્તિને આપણા મુજબ કેવી રીતે એને કંટ્રોલમાં લેવો અને આપણે કહીએ એટલું જ કામ કરી શકે એવો કન્વેસ કરી શકે એવો બુદ્ધ છે. સારામાં સારો સામેવાળાના વ્યક્તિને આપણામાં ઢાળી શકે એના જેવો અને પાવરફુલ, શરીરનું સુખ પાવરફુલ, ચામડીનું સુખ સારામાં સારું,
વાણી સારામાં સારી, પર્સનાલિટી સારામાં સારી, કોઈની જોડે વાત કરી હોય તો જોરદાર રીતે વાત કરે, સારામાં સારી. આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. આ અંદરૂણી મંગળ છે એ શરીર સુખ અને માનસિક, પણ માનસિકની અંદર અહીંયા બહુ જ રેખાઓ છે જેના હિસાબે એની છે. એના માટે ઓમ મંત્રની 10 મિનિટ સાધના સવારે અને સાંજે, અને હનુમાન ચાલીસાનો પાઠ જે ડર ન લાગે એના માટે. બીજું આ પર્સનાલિટીનું છે કે સામેવાળા વ્યક્તિ જોડે કેવી રીતે આમ એટીટ્યૂડ ચાલે છે એનું છે, અને આ એટીટ્યૂડ સારામાં સારો હશે, સામેવાળા વ્યક્તિ ઉપર એનો પ્રભાવ પડતો હશે, સારામાં સારો પ્રભાવ પડતો હશે. સારામાં સારો મંગળ છે બહારનો, અંદરૂણી મંગળ રહી છે. આ હૃદય રેખા છે, હૃદય રેખામાં બે મુખ થાય છે. આ સારામાં સારું છે, આ વિષ્ણુ તિલક પણ કહેવાય. આ એકવાર બદ્રીનાથના દર્શન કરે ને તો સારામાં સારું રહે, વિષ્ણુ તિલક છે, સારામાં સારી વસ્તુ છે. આના કોઈથી દુશ્મન ટકે નહીં એની સામે, આનું કોઈ અવરોધ કરવા હોય ને તો પેલો સામે વાળો પેલો ફેંકે છે, પણ આને કોઈથી ગલત કામ નહીં કરવાનું. બીજું, આને ગુરુ તરફ પણ જઈ રહી છે અને શનિ તરફે જઈ રહી છે. ગુરુ તરફ જઈ રહી છે એટલે એક ધાર્મિક અને એક હૃદય સારામાં સારું, એટલે હૃદયથી કહેવાનો મતલબ કે હૃદયથી કામ કરવાવાળી વ્યક્તિ છે, એટલે ભાવનામાં નિર્ણય લેવાવાળી છે. ભાવનામાં નિર્ણય નહીં લેવાનો, કેમ કે ભાવનામાં નિર્ણયમાં ગલત નિર્ણય લઈ શકે છે, એટલે બહુ ભાવનાત્મક નહીં, અને એક સિદ્ધાંતવાદી પણ થઈ શકે છે. પણ 1 રૂપિયો કોઈનો બાકી હોય ને તો એ પહેલાં દઈ દેશે એવી વ્યક્તિ છે. બીજું, આનું શનિ તરફ છે એટલે રોજ સવારે ઉઠીને એને એક જ વિચાર કે મારે પૈસા કેવી રીતે કમાવા છે. આ જ આનામાં હોય સૌથી પહેલી વસ્તુ શનિ તરફ, એટલે ધર્મને લઈ, જ્ઞાન લઈ, ગુરુનું જ્ઞાન અને કર્મનું જ્ઞાન બંને ભેગું કરીને ધંધો સારામાં સારો કરી શકે, અને બે બાજુથી એ નિર્ણય લઈ શકે છે. કર્મપ્રધાન પણ નિર્ણય લે અને ધર્મપ્રધાન પણ નિર્ણય લે, એટલે હૃદયથી એ લે અને દિમાગથી પણ લે, બે ધરો નિર્ણય લઈ શકે છે. સારામાં સારી હૃદય રેખા છે, ક્લિયર કટ છે, કોઈ અવરોધ નથી એમાં. આ માઇન્ડ રેખા છે જે મંગળ અને ગુરુમાંથી થઈ અને અહીંયા સુધી આવી રહી છે ચંદ્ર સુધી. આ સારામાં સારી માઇન્ડ રેખા છે. આ માઇન્ડ રેખા આ વ્યક્તિ છે ને મનમાં બહુ વિચાર કરે, પણ જ્યારે બહાર કાઢવાનો હોય ત્યારે વાત બહાર ન કાઢી શકે. આ એવું થાય, કોઈ પણ વિચાર કરે તે મનમાં મનમાં રાખે, અને જ્યારે એને ફાઇનલ ડિસિઝન દેવાનું હોય ને ત્યારે એ વાત કરવામાં વાત ન કરે. કલ્પનાઓ ઢગલો બનાવે, પણ જ્યારે જે ડિસિઝન લેવું હોય ને ત્યારે ડિસિઝન નથી લેતી. એ ડિસિઝન લેવાની જરૂર છે, પૂરું એનાલિસિસ કરી અને પૂરું ડિસિઝન લેવા જેવું છે કલ્પનામાં. પણ અમુક તો ફાઇલમાં એમને એમ જ એને ડિલીટ કરી નાખે છે કે જે કહેવાનું હોય ત્યાં કહેતી નથી, ન કહેવાનું હોય ત્યાં આગળ બોલી દે છે. એ વસ્તુની કમી છે, એટલે એ વસ્તુ એને ખાસ ધ્યાન રાખવી પડશે. કંઈ પણ કામ કરે માઇન્ડથી, મગજથી, પણ સામેવાળા વ્યક્તિને કહેવા માટે થઈને બધું રાખી ન મૂકાય, એને સીધું કહી દેવાય, ફેક રાખી મૂકે એ થાય. અને આ અહીંયાથી રાહુ ક્ષેત્રમાંથી આ કટ આવી રહ્યું છે માઇન્ડ રેખા ઉપર, આ રાહુમાં, એટલે અત્યારે. અને આ ધન રેખા, આ જે છે એની અંદર ગુણાનું નિશાન થઈ રહ્યું છે રાહુ ક્ષેત્રમાં, એટલે માનસિક પ્રોબ્લેમ થઈ રહ્યો છે ધનથી અને મગજથી, શારીરિક આર્થિક ને માનસિક, ત્રણેય માનસિક પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કેમ કે સ્ટારનું નિશાન થઈ રહ્યું છે, રાહુ રેખા કટ કરી રહી છે, ભૂત સુધી પહોંચી નથી. આ પહોંચી જશે તો વાંધો નહીં, જ્યાં સુધી પહોંચી નથી ત્યાં સુધી આ માઇન્ડ ઉપર અસર કરી રહી છે, મગજ ઉપર, કે એનું સહી ડિસિઝન નથી આવતું. મનની અંદર વિચારો કરે છે પણ એને સામેવાળા વ્યક્તિને કહી નથી શકતી, જે સમય કહેવાનો હોય ને એ સમય નથી કહી શકતી, કેમ કે રાહુ રેખા કટ થઈ રહી છે. આના માટે એને સ્ટ્રીક ડોગને રોજ બિસ્કિટ અને દૂધ ખવડાવવાના રહેશે, ગાયને ઘાસ ખવડાવવાનું રહેશે, અને કીડીઓને કિરિયારે પુરાવવાનું રહેશે. અને બને તો ટીક ગોર ઘરમાં રાખે તો બહુ સારામાં સારું છે, કે એને એની ઉર્જા મળે જેનાથી રાહુ એને નડે નહીં, જેના કારણે એને માનસિક પ્રોબ્લેમ જે થઈ રહ્યો છે એ થાય નહીં. કેમ કે ગુણાકાર અને સ્ટારનું નિશાન જેવું છે, કેમ કે ધન રેખાએ કટ થઈ રહી છે, માઇન્ડ રેખાએ કટ થઈ રહી છે, જેના કારણે આ રાહુ રેખા છે, જેના કારણે આ માનસિક પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એને દૂર કરવાની જરૂર છે. રાહુનું, રાહુના નેગેટિવ ગુણોને દૂર કરવાની જરૂર છે. આના 18 વર્ષ સુધી રહે રાહુના, રાહુના ગુણ લાગુ પડે ને તે 18 વર્ષ હેરાન કરે, એના માટે થઈ અને આનું નિવારણ લાવવું પડે. આ વસ્તુ કરશે એટલે નડશે નહીં,
અને આ વસ્તુમાં હિન્દુસ્તાનમાં રેતાળ પ્રદેશ છે, આની જગ્યાએ જો એ ફોરેન બાજુ હોય તો એને રાહુ ઓછો નડે, કેમ કે ત્યાં બરફીલો છે જ્યાં રેત ઓછી હોય, કહેવાનો મતલબ. અને આ વિદેશ તો જશે, કેમ કે આ રેખા અહીંયા આમ જઈ રહી છે, એટલે આ વિદેશ તો જશે, 100% વિદેશ જશે. આ ધનની રેખા અહીંયાથી છે, અને સાસરી પૈસાવાળી હશે, સારામાં સારી અહીંયા સુધી છે ને, અહીંયાથી અટકીને રાહુ ક્ષેત્રમાંથી બીજી ધનની રેખા સૂર્ય તરફ જઈ રહી છે. આ સારામાં સારી વસ્તુ છે, આને જીવનમાં છેકથી પૈસા છે, જન્મી હશે પૈસાવાળાના ઘરમાં અને સાસરીમાં જશે ત્યાંય પૈસાવાળા રહેશે, સારામાં સારું ગજલક્ષ્મી યોગ કેવું કહેવાય, કેમ કે પૈસાનું સારામાં સારું. અને પાછી રાહુ ક્ષેત્રમાંથી એ ધનની રેખા સૂર્ય ઉપર, એટલે આ વિદેશથી ધન અર્ન કરવાનું કામ કરશે, સારામાં સારું વિદેશથી ફાઇનાન્સ કે ગમે કોઈ પણ ધંધો કરે, વિદેશથી ધન એને સારામાં સારું આવશે. કોઈની પ્રોડક્ટ સેલ કરવામાં પણ એને પૈસા મળશે, બીજાની પ્રોડક્ટને સેલ કરવાનું કામ પણ એ કરશે, સારામાં સારું વિદેશથી ધનની આવક સારામાં સારી છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, આ જે ગમે એ વસ્તુ કરે એ વિદેશથી ધનની આવક સારામાં સારી છે. અને કરોડપતિ યોગ છે, સારામાં સારો. આ ચંદ્ર છે, આ ચંદ્ર સારામાં સારો છે, પણ સેજ નાનો છે. આને માનો સુખ સારામાં સારું મળે, દૂધની બનેલી વસ્તુ સારામાં સારી, પર્ચેસિંગ પાવર સારામાં સારો, પેટ છે સારું રહે. પણ અહીંયા સેજ ક્રોસ થઈ રહ્યું છે, આને પાણીથી બચવાનું, દરિયા કિનારાથી બચવાનું, પાણીથી ઘાત છે, એટલે એ વસ્તુ એને ખાસ ધ્યાન રાખવાની. માનો સુખ સારામાં સારું છે, પર્ચેસિંગ પાવર સારામાં સારો છે, આ જો બુધની રેખા ધનમાંથી નીકળી રહી છે. આ બુધની રેખા આ ધનની રેખા છે અને એમાંથી આ બુધની રેખા નીકળી રહી છે અને અહીંયા જઈ રહી છે, અને આ મંગળ રેખા છે એટલે માઇન્ડ રેખા છે, અને આ ડબલ જીવન રેખા છે, એમાં આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે. આ સારામાં સારું મની ટ્રાયંગલ છે, આ સારામાં સારું મની ટ્રાયંગલ છે, જબરજસ્ત રૂપિયા મળશે, સારામાં સારા મની ટ્રાયંગલ છે, સારામાં સારા રૂપિયા મળશે. બુધ રેખાથી મની ટ્રાયંગલ થઈ રહ્યું, સારામાં સારું સારામાં સારા રૂપિયા મળશે. અને આ બુધની રેખા અહીંયા સુધી છે, બીજી એક ડબલ બુધ રેખા છે, સારામાં સારું આને બિઝનેસ સારામાં સારો થશે. ડબલ બુધ રેખા છે, બહુ સારામાં સારી વસ્તુ છે, ધંધો આરો ડોરો રૂપિયો મળશે. પણ વર્તમાનમાં જો આ એક ધનની રેખા છે અહીંયા જઈ રહી છે, બીજી રાહુ ક્ષેત્રમાંથી એક આ ધનની રેખા થઈ રહી છે, અને એમાં આ રાહુ રેખા કટ થઈ રહી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આટલી રાહુ રેખા કટ થઈ રહી છે, એટલે વર્તમાનની અંદર આને રાહુ રેખા બહુ જ કટ થઈ રહી છે. એટલે આના માટે એને કરવું જ પડશે રાહુનું, કેમ કે ધન રેખા અને વેપાર ઉપર બધી જગ્યાએ એ થઈ રહ્યું છે, એટલે ધનનું એને ખાસ કરવું પડશે, સારામાં સારું રાહુનું કરવું પડશે. એને સ્ટીકને બિસ્કિટ એવરીડે ખવડાવવા પડશે. બીજું, એના ઘરમાં ડોક રાખે તો બહુ જ સારામાં સારું છે. બીજું, ગાયને ઘાસ નાખવું પડશે. બીજું, કીડિયારું પૂરવું પડશે. આ બધું કરશે એટલે એને સારામાં સારું રહેશે. અને બીજું, આ અહીંયાથી મણિપુર ક્ષેત્રમાંથી આવી રહી છે રેખાઓ, અને એમાંથી ધન રેખા ઉપર જઈ રહી છે. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ આજ જન્મની અંદર જે પણ કંઈ કર્મ કરશે ને, એને ક્લીન કરવાનું પણ કામ કરશે, કેમ કે મણિપુરમાંથી જોઈન્ટ થઈને ધન રેખા આવી રહી છે નીચેથી સપોર્ટ, અને આ મણિપુર રેખા છે એમાંથી. આ વસ્તુ બહુ સારામાં સારી છે. આ જીવનમાં એને પૈસોય સારામાં સારો આપશે, પણ એના કર્મ છે ને એને ક્લીન કરવાનું કામ પણ સારામાં સારું કરશે, અને આ જ જન્મમાં કરશે. એ બહુ સારામાં સારી વસ્તુ છે. બીજું, અહીંયા આગળ આ માછલી થઈ રહી છે,
આ માછલી સારામાં સારી છે અને આની દ્રષ્ટિ પડી રહી છે બુધ ઉપર, એટલે 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવે, સારામાં સારો 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવે, બહુ જ સારામાં સારો ભાગ્ય ઉદય કરાવે છે અને સારામાં સારા રૂપિયા મળશે. અને જ્યારે આ માછલીનું કામ ચાલુ થશે ત્યારે ચારે દિશામાં દોડવાનું મન થશે. રોજનું 1 કિલોમીટર ચાલતી હશે તો 20 કિલોમીટર ચાલશે સારામાં સારું. લેક્ઝરી સુખ, ગાડીઓનું, ફોરવ્હીલનું, આ બધા જ સુખ મળશે. સારામાં સારી નિશાની છે આ, સારામાં સારી. અને બુધ ઉપર સીધી દ્રષ્ટિ પડે જ માછલીની. આ જ્યારે ક્રિવિટી થશે ત્યારે એને ગમે ત્યાંથી દોડવાનું મન થશે અને દોડશે ને એને પૈસો મળશે સારામાં સારો. વેપારમાં વૃદ્ધિ કરશે, ડબલ વેપાર રેખા છે, બહુ સારામાં સારી છે. અને આ સૂર્ય પર્વત ઉપર માછલી થઈ રહી છે, આ સારામાં સારું. આ જ્યારે માછલીનો પાવર થશે 56 વર્ષની ઉંમરમાં, અહીંયા જે માછલી બને છે 56 વર્ષની ઉંમરમાં, 56 વર્ષની ઉંમરમાં એ એક એક્સ્ટ્રા ભાગ્ય ઉદય થશે અને એ પૈસા સારામાં સારા મળશે. ક્યાંથી કેવી રીતે શું આવશે કંઈ ખબર નહીં પડે, પણ દોડવા મળશે, સારામાં સારા રૂપિયા મળશે, સારામાં સારા રૂપિયા મળશે. પણ 56 વર્ષ પછી આ જે માછલી છે એના, અને આના 42 વર્ષે. અને આ ગુરુ ઉપર જો આ પ્રોગ્રેસ રેખા છે, આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે. આ સમયે ભાગ્ય ઉદય થશે. આ એને સમજો ને 15 25 28 42 અને આ છે 50 વર્ષે. અને બીજું અહીંયાથી જે નીકળી રહી છે ને, આ છે 70 વર્ષે. આ 70 વર્ષે આટલી મોટી આ બુધ રેખાની પ્રોગ્રેસ રેખા કહેવાય. સારામાં સારી પૈસો ભેગો કરશે, સારામાં સારું. અને એમાંય અહીંયા આગળ આ વર્ગના નિશાન બની રહ્યા છે, સમજો ને. 25 થી માંડી અને 55ની વચ્ચે સારામાં સારી મોટી પ્રોપર્ટી બનાવશે. 25થી માંડીને 55ની વચ્ચે સારામાં સારી ગમી હતી અને પૈસા આવશે. અને એનો મની ટ્રાયંગલ પણ સારામાં સારો છે, એટલે એ એનો બેનિફિટ મળશે, સારામાં સારો રૂપિયો કમાશે, સારામાં સારો. આ બિઝનેસમેનના પોળવા છે, સારામાં સારા છે, સારામાં સારો બિઝનેસ કરશે. અને આ એનાલિસિસનું છે, સારામાં સારું એનાલિસિસ કરશે, સારામાં સારું એનાલિસિસ કરશે. અને બીજું, આ હાથના શુક્ર, ચંદ્ર, બુધ, સૂર્ય, શનિ, ગુરુ સારામાં સારા છે. ખાલી એક આ રાહુ ક્ષેત્રનું છે જે એને કરવું પડશે, બાકી બધા ગ્રહ સારામાં સારા છે. અને આનો કલર પણ સારામાં સારો છે, આ જે કલર છે બહુ સારામાં સારો છે. આ લક્ષ્મીને ખેંચવાનું કામ કરે છે, સારામાં સારું પૈસો સારામાં સારો આવશે. આ હાથનો જે મેં અનુભવ કર્યો, પ્રસ્તુત કર્યો, આવો કોઈને હાથ હોય અને એ વ્યક્તિને અનુભવ થાય એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરશો. હૃદયથી સર્વને હું જય સ્વામિનારાયણ.